सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ कठोपनिषद नो एक मंत्र नो प्रारंभ करता करता पाछी जाने एक बात याद आती हो तेम के ये संस्कृति ने बात करी ईश्वर ने एक महान कृपा के आज मारो एक नवो ग्रंथ प्रिंटिंग प्रेस में जशे अने एनु नाम छे भारतनी विसराती विभूतियों खूब मेहनत करीने वर्ष वर्ष सुधी लखी अने मने में तू के आ पात्रों ने आगर लाव से कौन अपना बाड़ा कौन कौन समझा से गावा पात्रों भारत में था एमा मैत्री छे राम प्रिया कई कई छे एमा दानवीर कर्ण छे एमा सत्यनिष्ठ युधिष्ठिर छे अने आ गुजराती भूमि मेहसाणा नामनो एक नगर एनी पासे थी वेती एक सरिता અને ત્યાં મોટા મોટા કવિ થઈ ગયા એ નામ છે મહાકવિ માઘ જે ગુજરાતમાં થયા અને ગુજરાતના લોકોને આજે હું કહીશ તો ખબર નહીં પડે અને હું ચોધારાંશે રડતો હતો અને રડતા રડતા આ માઘનું ચરિત્ર મેં લખ્યું છે અદ્ભુત છે અને કોલેજોમાં સ્કૂલોમાં આ પુસ્તક મૂકવા જેવું છે કે જેથી કરીને ખબર પડે કે આવી વિભૂતિઓ આ ભારતમાં થઈ ગઈ છે અને કઈ કઈ વિષય મેં 100 ફૂલસ્કેપ લખ્યા છે અને છેલ્લે મારું મંતવ્ય છે જો મને ફરી મોક્ષ ના મળે તો કંઈ નહીં પણ કઈ કઈ મારી માતા બને અને કઈ કઈની કુખે મને જન્મ લેવાનો પ્રસંગ ભગવાન આપે તો ફરીથી અવતરવા તૈયાર છું કઈ કઈનું પાત્ર લખ્યા પછી મેં લખ્યું છે અને આપણને ખબર નથી કઈ કઈ એટલે કોણ એ પ્રસંગ મારો જુદો છે નહીતર વાત કરે પણ એક તમને કહી દઉં વખોડાયેલી વગોવાયેલી બદનામ થયેલી એક સ્ત્રી ને આ કામ કરવાનું કહ્યું હતું કોને સ્વયં રામે રામે કહ્યું એને કહ્યું કઈ કઈ એક વાર કે હું તમારી સેવા કઈ રીતે કરું તો રામ કહે છે મારી સેવા કરવી બહુ અઘરી છે ના તમે કહેશો એમ કરીશ આખું જગતમાં તારા સિવાય કોઈ પોતાની પુત્રીને આમ કઈ કઈ નહીં રાખે વખોડી જઈશ બદનામ થઈ જઈશ ભલે થવું એવું કામ મને સોંપો અને સ્વયં રામે આ કામ સોંપ્યું છે કે ભરતને રાજગાદી મળે રામને વનવાસ મળે એવું વરદાન માગવાનું આપણે 33 કરોડ દેવી દેવતાઓ છે એમાં એક દેવી છે નિર્વગ્ની દેવી કહેવાય ને એટલે વિઘ્ન ના કરાય એવી દેવી બધા દેવતાઓ જેને પ્રાર્થના કરે છે કે તમે મદદ કરો અને આવું બધું કંઈક થવાનું છે તો કે તમે ચિંતા ના કરો હું કઈ કઈની જીવ ઉપર સવાર થઈને આવીશ અને કઈ કઈ પાસે આવું વરદાન માગીશ એટલી બધી અણજાણ વાતો છે તમારા માટે આ બધી અને તમે જો વાંચશો ને કઈ કઈને હું કહું છું એ દિવસ ખાવાનું નહીં ભાવે તમને તમે ચોધારાંશ રડતા હશો અને આજે એટલે યાદ કરું એ ગ્રંથનું કે સ્વામીજી પ્રેસમાં જવાની ને એટલે આજે ગઈકાલે મેં ફાઇનલ જોઈ લીધું એ પ્રેસમાં જવાની છે અને પુસ્તકની વાત નીકળી એટલે મને એમાં તું મારા 45 ગ્રંથો છે એમાં સૌથી અઘરો ગ્રંથ બ્રહ્મસૂત્ર હોય પણ કદાચ આજે મને લાગ્યું કે બ્રહ્મસૂત્ર જેવો મારા જીવનનો મેં અઘરો ગ્રંથ લખ્યો હોય તેનું નામ છે ભજગોવિંદમ જેના પર 400 પાના લખીને પૂરા થઈ ગયા છે અને એ પણ પ્રેસમાં જવાની તૈયાર છે અને છેલ્લો ગ્રંથ આવશે આઘાતે અધરામૃત જેના જીવનમાં આઘાત લાગ્યો હોય ને એના ઓઠમાંથી અધરમાંથી અમૃત વહેતું હોય છે અને એમાં પણ આ દેશના મોટા મોટા લોકોના જીવન ચરિત્રોમાંથી પણ કંઈ છે અને મારા જીવનની છેલ્લામાં છેલ્લી આ આશ્રમ અંદર કિનારે રહ્યા પછી 40 વર્ષની કોઈ અનુભૂતિ હોય તો પણ એમાં છે
અને પછી ઈશ્વરને પ્રાર્થના કરું મને સમાપ્ત કરે. બધું સબ લખી નાખ્યું, લખવાનું કંઈ બાકી નથી રાખ્યું. અહીં રહેવાનું બહુ મન નથી હવે. અને 20 વર્ષ હિમાલયમાં ગાળ્યા, મને એમ થાય ત્યાં જતો રહું અને મારું શરીર ત્યાં છૂટે. છૂટવાનું ખરું, છૂટવા માટે, પણ એ સ્થળ છૂટે તો સારું સારું. અને તમારી વચ્ચે બહુ રહ્યો છું, હવે તમારી વચ્ચે પણ શું રહેવાનું? જે તમને મળવાનું હતું, જેને લેવાનું હતું એને લઈ લીધું છે. નહીંતર તો ભાઈએ ભજન ગાયું તેમ ના સળગી એક સગડી મારી, એક જ દે ચિનગારી, અને એ ચિનગારી તમને મળી જશે, જીવન સાફલ્યતાની વાર્તા પૂરી થઈ જશે. તો કઠોપનિષદ મંત્ર જરા બે વાર બોલાવજો. 31 જુલાઈ ઘટ સુધી મંત્ર 11. મનસૈ વેદ માપ્તવ્યમ્, મનસૈ વેદ માપ્તવ્યમ્, નેહ નાનાસ્તિ કિંચન, નેહ નાનાસ્તિ કિંચન, મૃત્યુઃ સ મૃત્યું ગચ્છતિ, મૃત્યુઃ સ મૃત્યું ગચ્છતિ, ય ઇહ નાનેવ પશ્યતિ, ય ઇહ નાનેવ પશ્યતિ, મનસૈ વેદ માપ્તવ્યમ્, નેહ નાનાસ્તિ કિંચન, મૃત્યુઃ સ મૃત્યું ગચ્છતિ, ય ઇહ નાનેવ પશ્યતિ. સ્વામીજી, હા ભાઈ, એક મૂંઝવણ છે, બોલો ને. એક શંકા છે, કહો તો ખરા. એક સંદેહ છે, ઉચ્ચારણ કરો ને. એક પ્રશ્ન છે, પ્રશ્ન હશે તો ઉત્તર આપવામાં આવશે, શંકા હશે તેનું સમાધાન થશે. અને જો વણ ઉકલ્યો કોઈ કોયડો હશે તેનો ઉકેલ આપવામાં આવશે. પણ પૂછો તો ખરા, બોલો તો ખરા. સ્વામીજી, હા ભાઈ, વર્ષોથી હું ઉપનિષદોનું, શ્રુતિઓનું, સ્મૃતિઓનું, શાસ્ત્રોનું શ્રવણ તો કરું છું, પણ મારો પત્તો ખાતો નથી. સંતોને સાંભળીને ધ્યાન કરવાનો પ્રયાસ પણ મેં કર્યો છે, પણ મને કંઈ પકડાતો નથી. અને આવું ને આવું ચાલ્યા કરશે, અને હું વર્ષો સુધી સાંભળ્યા કરીશ, તો શું મારો મોક્ષ નહીં થાય? મને મુક્તિ નહીં મળે? ના, નહીં મળે એવું તો છે જ નહીં. પણ તું જો, તારા પ્રયત્નમાં ખામી ક્યાં છે? તું વિચાર કર કે તું કન્યાકુમારી જવા નીકળ્યો હતો અને કાશ્મીર તરફ તો ચાલતો નથી ને. તું સમજવાનો પ્રયાસ કર, તારી દ્વાર તો સાચી છે, દિશા કદાચ ખોટી તો નથી ને. તું વિચાર કર. હું વિચાર કરું? હા, વિચાર કર. અને વિચાર કરીશ તો તને સમજાશે
કે સાક્ષાત્કાર કેમ નથી થતો, જ્ઞાન કેમ નથી થતું, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ કેમ નથી મળતી, અને વારંવાર મારી સામે મોત આવીને ઊભું રહે છે. અને મોત આવે એનો વાંધો નહીં, મોતનું સ્મરણ કરતા કરતા પુનર્જન્મ આવે છે, અને પુનર્જન્મનું સ્મરણ કરતા કરતા એમ થાય છે અધોગતિ તો નહીં થાય, મનુષ્ય સિવાયની ઇતર યોનિમાં તો હું બીજા જન્મે નહીં જઉં, આ જન્મ તો સફળ નથી થયો, પણ આવતા જન્મે મારું થશે શું, મુજાઈશ નહીં. ઉપનિષદ તારી માં છે, માંથી મેં આજની વાર્તા શરૂ કરી દી, મધર શ્રુતિ એને કહેવાય. તારી માએ પ્રસૂતિની વેદના સહન કરી તને જન્મ આપ્યો, પણ એને તને આ સૃષ્ટિનું દર્શન કરાયું. તું ઓળખતો નથી, તારી એક બીજી માં છે. હા, એટલે મારી ઓરમાન માની, એ તારી ઓરમાન નહીં, એ તારી સગી માં, અને એનું નામ શ્રુતિ છે. તારી માએ તને સૃષ્ટિ આપી છે, આ માની વાત કરું છું, એને તને દ્રષ્ટિ આપી છે, અને એ દ્રષ્ટિ તારી પાસે ઐક્યની હશે, આ જન્મે જ નહીં મૃત્યુ પૂર્વે આત્મ સાક્ષાત્કાર થશે, થશે અને થશે. પણ કઈ રીતે કહું છું ને ભાઈ, થોડી ધીરે રાખ. તારી પાસે એક મોટું શસ્ત્ર છે, અને એ શસ્ત્રથી સંસાર રૂપી વૃક્ષનું છેદન કરી અને તું આત્મ સાક્ષાત્કાર કરી શકી તો જલ્દી કોને મને જલ્દી કહું? ઉતાવળે આંબા ન પાકે ભાઈ, ધીરજ રાખવી પડે. જ્યારે જ્યારે આપણે મધર શ્રુતિ ઉપનિષદને સાંભળવા આવીએ, સ્મૃતિના દર્શન કરીએ, શાસ્ત્રોને પરિપાત કરીએ, પથ્થરની મૂર્તિમાં માથા ટેકીએ, આવું બધું જ જ્યારે કરતા હોઈએ, ત્યારે આપણે એક પ્રશ્ન આપણને પૂછવો જોઈએ કે જે કંઈ ક્રિયાઓ કરું છું એ વખતે એ સમયે મારું મન છે ક્યાં? મન જોડે તો આપણે સંબંધ રાખવો જ નથી. પણ ઉપનિષદો કહે છે આ મન એક જ છે કે જે તમને સાક્ષાત્કાર કરાવી આપશે, અને એના શબ્દો છે મનસા એવ ઇદમ આપતવ્યમ, માત્ર મનથી જ તને સાક્ષાત્કાર થઈ શકે તેમ છે. મનસા એવ ઇદમ આપતવ્યમ. હિમાલયની કંદરાઓમાં 20 વર્ષ હું જયારે એકલો હતો, કોઈ નતું, મારી પાસે કોઈ સગવડતા નથી. કાળી નદીના કિનારેથી લગભગ 20 કિલોમીટર ચાલતો હતો ત્યારે હું મારા કુટિયા પર પહોંચતો હતો. કોઈ વ્યવસ્થા નથી. 4 વાગે ચાલવાનું શરૂ કરું, સાંજે 5 વાગે પહોંચું આશ્રમે, વચમાં પાણીનો અડધો ગ્લાસ મળે એવી પણ અપેક્ષા નહોતી. એ સમયની આ બધી વાત છે. આવા મંત્રો હું બોલતો હતો, મને ધીરજ આપતો હતો, હે મારા મન તું થાકીશ નહીં, હે મારા મન તું ગભરાઈશ નહીં, હે મારા મન તું ધીરજ રાખજે. ધીરજના ફળ બહુ મૂઠા મીઠા હોય. ઉતાવળે જે કોઈ જીવનના મહત્વના નિર્ણયો લે છે એ જીવનભર શાંતિથી પસ્તાય છે. 2-4 દિવસ નહીં હો, ઉતાવળે જે જીવનના મહત્વના નિર્ણયો લે છે એ જીવનભર શાંતિથી પસ્તાય છે. એટલે મન સાથે કામ લેવું હોય તો ધીરજ રાખવાની. ઉપનિષદો એ મન માટે જ કહ્યું કે માત્ર મનથી જ સાક્ષાત્કાર થશે.
मनसा એટલે મનથી, મનસા એવ મનથી જ ઇદમ આપ્તવ્યમ આત્મા પ્રાપ્ત કરવા યોગ્ય છે. મધર શ્રુતિ ખોટી ના હોય. અને તમારી માં તમને કહે છે આજે સાંભળજો, આ તમારી સાવકી નથી, તમારી જનિતા પણ નથી, એટલે કલ્યાણકારી માં નું વચન છે કે મનથી જ સાક્ષાત્કાર શક્ય છે. આજે હું ધીરે ધીરે આપને ઓળખતો નથી એવું નથી, પણ તમને બધાને સારી રીતે ઓળખું છું એવું પણ નથી. અને છતાં તમારા અજ્ઞાત મન સાથે, તમારા અજ્ઞાત મનમાં બહેનો ભાઈઓ હું પ્રવેશવાનો એક નમ્ર પ્રયાસ કરું છું. હે પરમાત્મા, તું મને સામર્થ્ય આપશે, હું આ લોકોના મનમાં પ્રવેશવાનો પ્રયત્ન કરું છું. મનથી સાક્ષાત્કાર થાય, હા. નેહ નાના છે કિંચન, એવું કહ્યું. આ જગતમાં નાની નાની વસ્તુઓ તો છે જ નહીં, ભેદભાવ તો છે જ નહીં, જુદાઈ તો છે જ નહીં. ન ઈહ નાના અસ્તિ કિંચન. માત્ર મનથી, પણ જો નાના તત્વ, નાના એટલે અનેકતા નથી અને એક જ છે, અભેદ છે, અદ્વૈત છે, તો એ આત્મ તત્વનો સાક્ષાત્કાર થાય કઈ રીતે? તો અહીં જોઈએ, શ્રુતિ કહ્યું માત્ર મનથી. એમ જો માત્ર મનથી જ સાક્ષાત્કાર થતો હોય તો આ મનને કેળવવાનો પ્રયત્ન કેમ ના કરીએ? આ મનને શુદ્ધ કરવાનો પ્રયત્ન કેમ ના કરીએ? ના સ્વામીજી, અમે મારા મનને શુદ્ધ કરવા નથી માગતા. શુદ્ધ કરીએ ને મન તો જગતની જે કાળી સંપત્તિ છે એ ભેગી ના કરી શકાય. મનને જો શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ તો જેના માટે અમને દ્વેષ છે એ દ્વેષને મનમાંથી કાઢી મૂકવો પડે. પણ અમે તો દ્વેષ રાખવા માગીએ, દ્વેષને સાચવવા માગીએ. જે મનમાં ઘૃણા છે ને એને નહીં કાઢીએ અમે. અમારી વાસનાઓ છે ને મનમાં ભોગની, એને નહીં છોડીએ. એ આવું બધું કરશો તો મન શુદ્ધ કેવી રીતે થશે? જે મનથી સાક્ષાત્કાર શક્ય છે એ મન કેવું હોવું જોઈએ? મનસા એવ ઇદમ આપ્તવ્યમ, તો વાત સાચી કે માત્ર મનથી જ સાક્ષાત્કાર થાય, પરંતુ મન કેવું હોવું જોઈએ? હજુ તો મેં મંત્રના કોઈ એક શબ્દનું ભાષાંતર કર્યું નથી, પણ ચર્ચામાં આવી ગયા. હવે ભાષાંતર જોઈ અને પછી જઈએ. મનસા એવ એટલે શુદ્ધ મનથી, ઇદમ આપ્તવ્યમ એટલે આ આત્મતત્વ જાણવા યોગ્ય છે. આત્મા મેળવવાનો છે, મળવા છે તમને. તમે આત્મા વગરના નથી, પણ તમે જાણતા નથી કે એ આત્મા કોણ છે. તમે તો તમને એન્જિનિયર માનો છો, ડૉક્ટર માનો છો, વકીલ માનો છો, ફેક્ટરીના માલિક માનો છો. મારા હાથ નીચે આટલા બધા માણસો કામ કરે છે, તું કોણ મને કહેનારો? આવું ઘમંડ છે તમારા મનમાં. એટલે મન ઘમંડ હોય તો શુદ્ધ તો હોય જ નહીં. તો જોજો, મનસા એવ ઇદમ આપ્તવ્યમ, આત્મતત્વ મનથી જ જણાય તેવું છે. અને કહે છે નહીં હો, આ જગતમાં ભિન્નતા તો છે જ નહીં, અનેકતા તો છે જ નહીં. નાનાસ્તિ કિંચન, બ્રહ્મમાં ભેદભાવ જ નથી. અને છતાં જો તમે ભેદ જોયો, હું જુદો છું ને આ જુદો છું. તમે તમારી પત્નીમાં માં ના જુઓ, એ તો મહાત્મા ગાંધી બનવું પડે. કારણ કે સુંદર વાત હું સાંભળતો હતો કે બાપુ તેરી ખાદી ગઈ ખડ્ડે મેં. મહાત્મા ગાંધીએ આવું સુંદર જીવન જીવી અને આપણને અનેક ઉપદેશો આપ્યા, અને એ ઉપદેશો આપણે સમજ્યા નહીં એનો વાંધો નહીં, પાલન કરવાની વાત તો કંઈ નહીં. અને જો થોડું કંઈ સમજ્યા હોત, બાપુએ કેવું કેવું સત્ય ઉજાગર કર્યું પોતા માટે, હો બીજા માટે નહીં.
નાનો હતો ને મારા કાકા સાથે જતો હતો અને મારા કાકા બીડી પી અને છેલ્લું આંગળી છેલ્લું ઠૂંઠું આવે એટલે બળવા લાગે એટલે ઠૂંઠું ફેંકી દેતા હતા. હું છે ને એ ઠૂંઠા ભેગા કરી અને પછી બીડી બનાવી અને પીતો હતો એટલે મહાત્મા કહેવાય છે. આવું કબૂલાત કરે કોણ? એવી ખોટી સોબતમાં હું વેશ્યાગૃહમાં ગયો હતો, મને મોકલવામાં આવ્યો. મેં બેનની સામે જોયું, કંઈક થયું, મન પાછું પડ્યું. વેશ્યાગૃહમાંથી હું પાછો આવી ગયો. આ કબૂલાત કોણ કરશે? છે તમારામાં તાકાત કોઈમાં પણ એવી? હા હા, તો કાલથી તમને મહાત્મા કહેશે આ સમાજ. અમે તો બે પૈસાના રંગવાળા ખોટા ખોટા મહાત્મા છીએ. એ મહાત્મા એક થઈ ગયો. આજે મારા જીવનની વાત કરું, 4 વર્ષ હું કોલેજમાં ભણ્યો, એક દિવસ એવો નહોતો કે મહાત્મા ગાંધીના ફોટાને પગે લાગ્યા વિના હું ઘેર ગયો, કોલેજમાં ગયો. મારા ઘરથી સેન્ટ ઝેવિયર્સ કોલેજ 14 કિલોમીટર દૂર હતી. હું સાયકલ ઉપર જતો હતો. એ સાયકલ મેં શ્રમદાનથી 36 રૂપિયામાં ખરીદી હતી એ જમાનામાં. અને 14 કિલોમીટર જઉં મોર્નિંગ કોલેજમાં, પાછું આવું સાંજે ફૂટબોલ રમવા જઉં, પાછું 14 કિલોમીટર, પાછું પાછું આવું. યાદ રાખજો, પરિશ્રમ વગર કંઈ મળતું નથી. આ મહાત્મા ગાંધીજીએ પોતાનું મનને કેવી રીતે ટ્રેન કર્યું, કારણ કે આખી મનની વાત છે એટલે કહું છું. પહેલાં તો મનને શુદ્ધ અને સાફ કરવા માટે બધું બકી દીધું. આજે મારા જીવનમાં એવા ઘણા પાત્રો છે, એટલી બધી ભૂલો કરી મારી સમક્ષ હોય છે. અને સાથે હું લોકોને કહું છું, એ ખાલી થઈ જશો, સાચે સાચું કહી દો ને, એમાં કંઈ ખોટું નહીં. ભૂલ કોનાથી નથી થતી? જો ભૂલ ના થાય તમે ઈશ્વર કહેવાઓ. માનવી માત્ર ભૂલને પાત્ર, પણ કબૂલ તો કરો. તમને ખબર નથી, એક કબૂલાતની દેવી છે 33 કરોડ, એ પ્રસન્ન થાય આપણા પર. પણ આપણે એવા નિષ્ઠુર છીએ, કબૂલ નથી કરતા, મનમાં સંગ્રહી રાખીએ છીએ. એટલે મન, મારે કહેવું છે, મન શુદ્ધ કરવા પ્રયત્ન નથી કરતા. અને મન શુદ્ધિનો પ્રશ્ન છે અહીંયા. મનથી જ સાક્ષાત્કાર થાય, પણ મન કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ, અને મનમાં ભેદભાવ ના હોવા જોઈએ. એટલે મહાત્મા ગાંધીની વાત હતી. એટલે એ મહાત્મા કેમ કહેવાય ખબર છે? પોતાની પત્નીને એને કહી દીધું, આથી હું તને કસ્તુરબા કહીશ. અને એ જ પત્નીને સાઉથ આફ્રિકાની અંદર એવું કહેવામાં આવ્યું, સાફ કરે જાજરૂ, હું મહાત્મા ગાંધીની વાઇફ, જાજરૂ સાફ કરું. એવો પ્રશ્ન સાંભળતાની સાથે મહાત્મા ગાંધી કીધું, આ તારો સામાન, આ તારી બેગ, તારી ટિકિટ બુક છે, તું તારા પિયર ચાલી જા મને છોડીને. આ મહાત્મા ગાંધી હતા. હું ખાદીના કપડાં નથી પહેરતો, પણ મહાત્મા ગાંધીની આત્મકથા મેં અનેક વાર વાંચી છે. સ્વહૃદયને રોતે રોતે વાંચીશ કે આવો, આ ભૂમિ પર આવો માણસ આપણી હયાતીમાં થઈ ગયો અને આપણે દર્શન ના કરી શકે? કંઈ વાંધો નહીં, મારે શું સમજાવવું છે? સાક્ષાત્કાર કેવી થશે તે હૃદય મનને શુદ્ધ કરવાનું. આપણું મન અશુદ્ધ છે એટલે સાક્ષાત્કાર થતો નથી. આપણા મનમાં ભેદભાવ છે. એટલે મેં કહ્યું તેમ, આપણે મહાત્મા ગાંધીથી એક સ્ટેપ આગળ જવાનું છે. આપણી પત્નીને, પત્નીને માં નહીં કહેવાનું, એ તો નહીં કરી શકો તમે એવું. પણ મારી પત્ની છે એ મારો આત્મા છે એવું તો આ શ્રવણ કરીને કહો. આ છે આત્મા, જેને સતચિદ આનંદ કહેવાય. પણ એ કોઈ ભૂમિકામાં નવા વસ્ત્રો પહેરી અગ્નિની સાક્ષીમાં સોગંદ લઈ
અને મારી પત્ની બનાવવામાં આવી છે સમાજના રીતિ રિવાજો દ્વારા. સમાજે આ આત્માને મારી પત્ની બનાવી એવું સમજાશે તો તમારી પત્નીને પગે લાગવાનું બંધ થશે. પણ એવી નમ્રતા તો તમારામાં આવે ક્યાંથી? હું તો ધણી છું ને, આ અહંકારમાંથી મુક્ત ક્યારે થવાના? નહીં થાવ ને તો આત્મ સાક્ષાત્કારનો અધિકાર તમારા કોઈનો નથી. સ્વામીજી, તમે અમને જ્ઞાન આપવા માટે અહીં બોલાવ્યા છે કે અમને ધમકાવવા માટે? ભગવાન મારા પર એવી અકૃપા ના કરે કે હું તમને ધમકાવું, પણ એવું તો ભગવાનને કહું ને કે જે સાચું હોય કહી દે આ લોકોને, કારણ કે આ લોકો સ્વીકારવા તૈયાર નથી. આ તો જે પેલો સચ્ચિદાનંદ આત્મા છે ને એને કહે છે કે હું તારો ધણી છું. કોઈ કોઈનો ધણી કેવી રીતે બની શકે? અને જો બની શકે તો ભેદનું એ દર્શન કરે છે. અહીં કહ્યું છે જે ભેદનું દર્શન કરે એ મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં પ્રવેશ કરે છે. નાનાસ્તિ કિંચન, નાના એટલે ભેદભાવ છે જ નહીં, છતાં જો કોઈ ભેદનું દર્શન કરશે તો મૃત્યુ હોશ મૃત્યુ મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં પ્રવેશ કરશે, અર્થાત એ વારંવાર જન્મ ને મૃત્યુના ચક્રમાં પ્રવેશ કરશે. મોક્ષનો તો પ્રશ્ન જ નથી. અત્યાર સુધી જે વાત કરી માત્ર શબ્દોનું ભાષાંતર કર્યું. હવે મારો વિષય ઉપર આવું છું. હું વારંવાર કહું છું, ફરીથી કહી દઉં, અહીં બેઠો છું ને હું, સાંજના 5 વાગ્યા સુધી બોલ બોલ કર્યા કરું, કરી શકું એમ છું આ મંત્ર માટે. પણ તમારી પાસે બેસવાનો સમય ક્યાં છે? તમને સમયની ચોરી કરતા આવડે છે? ના સ્વામીજી, એટલું જ અમે શીખ્યા નથી. બાકી સેન્ટેક્સ ચોરી આવડે છે? અમે વેપારીઓ છે સ્વામીજી, અમે તો ધંધો બંધો છોડીને રવિવાર છે એટલે આવ્યા છીએ. તમે સોમવાર બોલાવશો નહીં આવીએ, મંગળવારે નહીં આવીએ, ઘેર બેહીને અડધી કલાક ચા પીધા કરીશું પણ નહીં આવીએ. કારણ કે અમને સમયની ચોરી કરતા કોઈએ શીખવાડ્યું નથી. સેલટેક્સ ચોરી આવડે, ઇન્કમટેક્સ ચોરી આવડે, ઇન્કમટેક્સ ચોરી કરવાના મોટા મોટા નિષ્ણાતોની સલાહ લેતા આવડે, ટેક્સ છુપાવતા આવડે. ટેક્સ ક્યાંથી છુપાવવાનો? સરકારથી છુપાવવાનો. કઈ સરકાર? જે આપણું ભરણ પોષણ કરે છે. કઈ સરકાર? જે સરકાર આપણા માટે આપણા બાળકો માટે સ્કૂલો ખોલે, જે સરકાર આપણા બાળકો અને આપણા માટે દવાખાના ખોલે, જે સરકાર નવા નવા કાયદા કરી આપણને ઘડપણમાં મુશ્કેલી કેમ ના પડે. જો તમને કહું, હું કંઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, પણ ઘરડા લોકો 80 વર્ષની ઉંમર થાય એના માટે ટેક્સ બેક્સ ના ભરવો પડે એવી બધી સરકારે કરી છે ને ભાઈ, આ મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેઠા. તો તમે ઘરડા થાઓ તોય તમારા માટે આ બધી સગવડતાઓ ઊભી કરી છે. અને એ સરકાર જો એમ કે પેટ્રોલનો ભાવ વધ્યા છે એમાં ખોટું કંઈ નહીં. અને તમે જો એવી કમ્પ્લેન કરશો વીજળી મફત આપો, સરકાર તો આપશે, આમ આપશે અને આમથી લઈ લેશે. સરકાર પૈસા ક્યાંથી લાવશે? હું જરાક સમયની વાત કરતો, વાત ત્યાંથી આવી. મંત્ર એવો અઘરો છે, મહત્વનો છે, સાક્ષાત્કારનો છે. સમય આપણી પાસે નથી, છે તો ઉચિત સમય નથી. સ્વામીજી, અમે અમારા ધંધા પાણીમાંથી ઘેર પાછા આવી જઈએ, ખાઈ લઈએ, રાતની કોફી પી લીધી હોય, ઊંઘ ના આવતી હોય એ વખતે બોલાવો તમે બધા આવીશું. વન્ડરફુલ. વોટ યુ વોન્ટ? સેલ્ફ રિયલાઇઝેશન ફ્રોમ ચીલા ચાલુ ગુરુ, કે જે નિષ્ણાતો એની પાસે વસ્તુ લેવી છે. માફ કર્યા સમાજ, મને ભાષાંતર પછી આગળ જઉં છું. મનથી જ સાક્ષાત્કાર થાય.
मनसा एव इदम आप्तव्यम, परंतु विक्षेप मुक्त मन हो जो नंबर वन हूँ बोलीस, तमार मन में गणतरी करता रहे वाली, तमारु मन केव हो जो विक्षेप मुक्त हो जो, तमे ही बैठा जो, तमे मारी सामे बैठा जो, तमने खबर छे पण खबर ना पण होय, पण तमारा मधी एक मानस आम घड़ियाल ऊंची करी अन चालू प्रवचन जुए छे तो मने खबर पड़े छे, એટલે તમારું મન વિક્ષેપ મુક્ત નથી. એન્ડ યુ વોન્ટ સેલ્ફ રિયલાઇઝેશન, મન વિક્ષેપ મુક્ત હોવું જોઈએ. અહીં બેઠા બેઠા તમારા મનમાં જો વિચાર આવ્યો કોઈ કે મેં આને એપોઇન્ટમેન્ટ આપી છે ને મારે જવાનું છે, તો તમે પ્રવચન સાંભળી શકો ને. અહીં બેઠા બેઠા કોઈ ભોગનો વિચાર આવે, સિનેમાની ટિકિટ લીધી હોય ત્યાં શો 9 વાગે શરૂ થવાનો હોય અને આપણે અહીંથી છૂટીને જો આખું પ્રવચન સાંભળીએ તો પહોંચી તો નહીં શકીએ ને, એવો વિચાર આવે. કોઈને એપોઇન્ટમેન્ટ આપી હોય અને સમયસર જવું છે એવો વિચાર આવે તો એમાં વિક્ષેપ હોય. મન વિક્ષેપથી મુક્ત હોવું જોઈએ. મનસા એવ ઇદમ આપતવ્યમ, માત્ર મનથી જ આ આત્મા સાક્ષાત્કાર થાય. ઇન્દ્રિયો નિવૃત્ત થયા પશ્ચાત, નંબર વન, નંબર ટુ, ઇન્દ્રિયોથી નિવૃત્ત થયા પશ્ચાત જો સાંભળવામાં આવે તો એની અસર જુદી હોય. વિષય ભ્રમણ અટકાવ્યા બાદ સાંભળો તો આ શ્રવણ જુદું હોય. એક હોય સાંભળવું, બીજું હોય શ્રવણ, એક હોય હિયરિંગ, બીજું હોય લિસનિંગ. દેર ઇઝ ગ્રેટ ડિફરન્સ બિટવીન હિયરિંગ એન્ડ લિસનિંગ, આવું વારંવાર હું સમજાવું છું. તો ટૂંકમાં વિષય ભ્રમણ અટકાવીને અહીં આવવું જોઈએ. અહીં બેઠા બેઠા આંખ રૂપનો વિચાર કરે એ ન થવું જોઈએ. અહીં બેઠા બેઠા કાન સંગીતનો વિચાર કરે એ ન થવું જોઈએ. અહીં બેઠા બેઠા મોગરાની કે રાતરાણીની સુગંધ લેવા માટે નાક તરફડિયા મારતું હોય એવું ન થવું જોઈએ. અહીં બેઠા બેઠા બહેનોને પણ એવો વિચાર ન આવવો જોઈએ કે હું પલાડીને આવી છું, આથો આવ્યો હશે કે નહીં આવ્યો, આથો તો નહીં આવે, તમારામાં આવી જશે આથો. જે બહેનો રાતે પલાડીને સૂઈ જાય અને સવારના પોરમાં ઢોસા કે ઇડલી બનાવી હોય કે ઢોકળા બનાવવા હોય તો 1 વાગે ઉઠે એટલે ઢાંકણું ખોલી જોયે, આવ્યું કે નહીં, આવ્યું કે નહીં, આવ્યું કે નહીં. તમે 10 વાર જુઓ તો આવતો હોય ને આથો, તો એ કહી દે તારે ઘેર જાય માન નથી આવું, આથો ના આવે. આ વિક્ષિપ્ત મનની વાતો કરું છું. તો ટૂંકમાં વિષયોનું ભ્રમણ અટકાવી શકીએ તો મન શાંત થાય. મારે ઇન્દ્રિયોને ક્યાંય જવું નથી અને ઇન્દ્રિયોને બહાર ના જવું હોય, મન એની પાછળ જનારું છે. કોઈ પણ ભોગ કરીએ ને તારે પહેલાં ઇન્દ્રિયો એની પાછળ જાય અને ઇન્દ્રિયની પાછળ મન દોડતું હોય. જે વાસનાનો ભોગ કરવો હોય એની પાછળ મન શાંત ક્યારે થાય? તો વિષય ભ્રમણ અટકાવ્યા બાદ શાંત થાય. હું કેવા મનની વાત કરવા માગું છું? જેનાથી તમને સાક્ષાત્કાર થાય તે મનની વાત કરવા માગું. તો પહેલું મેં કહ્યું વિક્ષેપથી મુક્ત હોવું જોઈએ, બીજું ઇન્દ્રિયોથી નિવૃત્ત હોવું જોઈએ, ત્રીજું વિષયોના ભ્રમણને અટકાવીને અહીં આવવું જોઈએ તો મન શાંત થાય. વિષય ભ્રમણ જો નથી, સાંભળજો, તો તમારામાં રાગ નથી. ધારો કે અહીં બેઠા બેઠા તમને જે વિષયમાં પ્રેમ હોય, જેમાં તમે આસક્ત હોય, જે વિષયનો ભોગ કરો હોય, આંખ રૂપનો ભોગ કરે, કાન સંગીતનો ભોગ કરે, જીભ સ્વાદનો ભોગ કરે, અને આજે તો રવિવાર, અલા હું તને કહી ગયો હતો ને કે આજે રવિવાર છે અને રવિવાર હોય એટલે પેલી દુકાન પર ત્યારે ના લાઈનમાં ઉભા રહે એવું છે ક્યાં? અરે પેલા ગરમ ફાફડા ને પેલી જલેબી મળે તા. હા, એટલે હું પ્રવચન સાંભળીને આવું એ પેલા રવિવારની જલેબી, રવિવારના ફાફડા તૈયાર હોવા જોઈએ. તને કહ્યું હતું પણ છે ને બાપુજી હું છે ને મને બહુ ઊંઘાઈ ગયેલે હું ભૂલી ગયો, એટલે છોકરો તો ડિસ્ટર્બ થઈ ગયો.
અને બાપો પ્રવચનમાં બેઠો બેઠો લાંબા ભજીયા અને જલેબીની લાળ મખલાત થઈ ગયો. વિષય ભ્રમણ અટકાવવું પડે. તો વિષય ભ્રમણ અટકાવ્યા બાદ મન શાંત થાય અને શાંત મનને ઉપદેશ મળે તો જ એ મન પકડી શકે. કારણ કે પેલા બધામાં રાગ છે અને આપણે વિરાગી થવું છે. મારો ગ્રંથ છે એક વૈરાગ્ય શતક રાજા ભર્તરીનો. ઠીક છે, તો ચોપડા કોણ વાંચે એવા બધા. મન શાંત હશે તો એમાં રાગ નહીં હોય. અને યાદ રાખવાનું, જે મનમાં રાગ નહીં હોય એમાં દ્વેષ પણ નહીં હોય. જે મનમાં રાગ નહીં હોય ને એમાં દ્વેષ પણ નહીં હોય. રાગ અને દ્વેષ એને મળ કહેવામાં આવે. મન અશુદ્ધ છે કારણ કે એમાં મળ છે. આ મળ એટલે શું? રાગ અને દ્વેષ. પેલો મળ તો હવારે ઉઠીને રોજ કાઢી આવીએ, અને ના નીકળતો હોય તો અરડે બરડેની ફાકી લઈને કાઢીએ. પણ મનનો મળ છે ને, જેને રાગ અને દ્વેષ કહેવાય છે, એ કેવી રીતે કાઢશો સ્વામીજી? અમે તો સાક્ષાત્કાર. એટલે સાક્ષાત્કાર તો સાચી વાત તારી, પણ મળ તો કાઢ. મળ લઈને આવે ને તો યાદ રાખજો, અમે બેસવા દઈએ છીએ. મળ સંયુક્ત હોય ને તો અમે વાતો કરીએ છીએ. અભિમાન નથી કરતા અમે, પણ તમને કહીએ કે તમારી પાસે કોઈ અપેક્ષા નથી અમને તમારા સ્વાગત માટે. રોજ નવી નવી સગવડો ઊભી કરીએ છીએ. તમે આવો ને એ પહેલાં તો ખુરશીઓ બુરશીઓ અમે લોકો તૈયાર કરીએ છીએ. આ તો ઠીક, પણ જ્યારે શિબિર હોય ત્યારે મારા સંન્યાસીઓને મેં ઝાડુ મારતા જોયા. અમને શું મળવાનું? કંઈ નહીં. પણ તમે ત્યાગ તો કરો ભાઈ, સાક્ષાત્કારની મોટી વાતો તો કરવાની, સાંભળવાની. તો રાગ અને દ્વેષ કાઢી નાખો તો મળ જતો રહે. અંતકરણના ત્રણ દોષ, મળ, વિક્ષેપના આવરણ. અત્યારે હું માત્ર મળની વાત કરું છું. મન શુદ્ધ કેવું થાય? મનનો મળ એટલે રાગ અને દ્વેષ. રાગ એટલે જેમાં રાગ થાય એમાં આસક્તિ થાય, જેમાં આસક્તિ થાય એને મેળવવાનું મન થાય, જેને મેળવી લઈએ એનો ભોગ કરવાનું મન થાય, અને ભોગમાંથી અનેક વિકૃતિઓ પેદા થાય. સાક્ષાત્કાર કરવો. ઉપનિષદનો મંત્ર છે, મનસા એવ ઇદમ આપતવ્યમ. શાંત મન હોય એટલું જ જરૂર નથી, મન શુદ્ધ પણ હોવું જોઈએ. શાંત અને શુદ્ધ. ઘણીવાર લો તમે ડોક્ટર સાહેબ બેઠા છે ગાડી, ક્લોરોફોર્મ આપી દઈએ તો મન તો શાંત થઈ જાય, એવું નહીં. શાંત પણ હોવું જોઈએ અને શુદ્ધ પણ હોવું જોઈએ, તો જ મન સાક્ષાત્કાર કરી શકે. આ મનથી જ સાક્ષાત્કાર કરવાનો છે. પણ કેવા મનથી? તો કે છે, જે મન ભેદ ના જુએ એવા મનથી, એક જ આત્માનું દર્શન કરે એવા મનથી, જેના મનમાંથી રાગ દ્વેષ નીકળી ગયા હોય એવા મનથી સાક્ષાત્કાર થાય. જે કયા મનથી સાક્ષાત્કાર થાય? જે મન વિષયોનું ભ્રમણ કરતું અટકી ગયું હોય. વિષય એટલે ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર નહીં. વિષય એટલે આંખનો વિષય, રૂપ, રૂપ રસ ગંધ એ બધા વિષયો કહેવાય. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ ઇન્દ્રિયોના વિષય તરફ મન જતું અટકી ગયું હોય, મન શાંત થઈ જાય. તમે વિચારો, મારા મનમાં કોઈ વાસના, મારે બધું ભગવાને આપ્યું છે, બે છોકરાઓ સેટલ છે, કમાણી એટલી છે કે હાથ પેઢીઓ ખાય, અને તોય મને વધુ ઈચ્છા થાય. અને કરો, મને વાંધો નહીં. તમારી સાત પેઢીઓ ખાય એટલું ધન છે, એના કરતાં વધારે ભેગું કરો. પણ મારે તો કહી દેવું જોઈએ ને કે ભેગું કરેલું અહીં તો મૂકીને જ જવું પડશે. હો સારું, બીજાને માટે નહીં, તમે તમારા માટે તો વાપરો. એક સજ્જન મારી પાસે આ મને આવું દુખાવ દુખાવ છે, તો મેં કીધું જો આ ડૉક્ટર છે અથવા આવી આવી વ્યવસ્થા છે, પણ સ્વામીજી લોકો તો બહુ ચાર્જ કરે છે ને, તો આ
તે ભેગું કરેલું તારા પરસેવાનું ધન છે એ તારા શરીરની સુખા માટે કારે તું નહીં વાપરી શકે, લંગડો લંગડો મરી જઈશ. અને બધા કહે છે કોણ તો પેલા લંગડા શેઠ હતા નહીં, હાજો થા ને પણ પૈસા ખર્ચવા પડે. અને કયા પૈસા ખર્ચવા પડે? પરસેવાથી પાડ્યા છે. પણ એ બધું એક સરસ વાત કરજો, વચ્ચે વચ્ચે આવી વાત આવી જશે. હમણે હું એમ કહું ને તમને બધાને કે ભાઈ મારે અર્જન્ટ કામે કાલે દિલ્હી જવાનું છે, પણ ટિકિટ મળશે તો એક જણ ઊભો થઈને મને કહેશે સ્વામી મારી લાગવા છે, મારી ઓળખાણ છે, ટિકિટ હું લાવી આવેલો છું. પછી હું એમ કહું એને આગળ જોજો હા કે ભાઈ ટિકિટ તો તમે લાવી આવેલો પણ મારે છે ને એક સાથની પણ જરૂર છે, મારી જોડે કોઈ આવે. અચ્છા હું આવીશ ને, હું તમારું પ્રવચન, તમે ક્યાં કશું રહો છો અમારી ભાઈથી, હું તમારું પ્રવચન 3 વર્ષથી સાંભળું છું, હું તમારી જોડે આવીશ. આવે ભાઈ હવે એ શું કરે છે સાંભળજો, મારી ટિકિટ લે છે એની ટિકિટ લે છે, પણ મારી ટિકિટ છે ને ફર્સ્ટ ક્લાસની લે છે અને એની ટિકિટ ઇકોનોમીની લે છે. મને બહુ દુઃખ થાય આવા લોકો માટે. તારા પૈસા, તું તારા પૈસામાંથી મારા માટે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લે છે અને તારે બેસવા માટે તું ઇકોનોમીની લે છે. આવા 3 શેઠિયાન મેં કાઢી મૂક્યા મારી જમની બધી. આ ચોખ્ખી વાત કરી દઉં, એ લોકોને જ ખબર છે, નામ ના દેવાય. મેં હું તમારી જોડે નહીં આવું તો કેમ? તો જો તું મને તારે મારી જોડે બેસવાનું, મને સંગાથ આપવા આવું હતું ફર્સ્ટ ક્લાસમાં, તું ફર્સ્ટ ક્લાસમાં બેસ, તારા પૈસા મરી જઈશ તારે અહીં નહીં પડ્યા રહેશે. પણ માને એવું નથી, આપણું મન કેવું છે વિષયની પાછળ છે. આના વિષયની પાછળવાળું જે મન છે ને માને નહીં કદાચ. આ કાગડા લાવ, આવું બધું કાગડિયા તમારા માટે ભેગા કરું છું. ટૂંકાણમાં કયા મનથી સાક્ષાત્કાર થાય? શુદ્ધ મનથી અને શાંત મનથી. ઘેરની દવા લઈ લેશો શાંત તો થઈ જશે પણ શુદ્ધ નહીં થાય, સમજી ગયા? મન કેવું જોઈએ? શાંત અને શુદ્ધ જોઈએ. શાંત અને શુદ્ધ મન આત્મ સાક્ષાત્કારનું અધિકારી છે. હી ઓર શી મસ્ટ બી ક્વોલિફાઈડ. ક્યારે? મનને શાંત કરે અને શુદ્ધ કરે ત્યારે. એટલે ઉપનિષદે કહ્યું મનથી જ સાક્ષાત્કાર શક્ય છે. સંતોએ મહંતોએ આવી બધી વાતો બહુ કરી, લોકોએ ગોખી માર્યું, હા સમજ્યા કંઈ નહીં એવી વાત કરું, લોકોએ ગોખી મારી હોય આમાંથી ઘણાને મળ્યા હોય. આ રેવા તટે મોટા સંત થઈ ગયા રંગવદૂત, એણે કહ્યું મહા તપસ્વી યોગીઓ ભેદે ગોથા ખાય, નાનાત્મિક જ્ઞાનથી રંગ પાર થઈ જાય. આ ઉપનિષદ છે, આ જ ઉપનિષદ. પણ લોકો સમજે નહીં, પેલા ગોખી માર્યું ખરું બધા લોકોએ, ક્યાંક બાપજીએ કહ્યું છે ગોખી મારવાનું. મહા તપસ્વી યોગીઓ, રંગવદૂતજી કહે મોટો તપસ્વી યોગી હોય પણ જેની દ્રષ્ટિ ભેદમાં હોય, એની દ્રષ્ટિ દ્વૈતમાં હોય, એ અનેકતાને જોતો હોય, તેમ ગોથા ખાય ને શું જન્મ ને મૃત્યુના ચક્રમાં ગોથા ખાય. પણ સમજાવે કોણ? અવધૂતજીના ચેલાઓને. એ તો મારા બેટાઓ માફ કરજો મને, મંદિર લઈ તારીઓ પાડી તારી જાય. આ બોલે છે, સમજે તું? સમજે કશું જ નહીં. એટલે મહા તપસ્વી યોગીઓ ભેદે ભેદમાં અનેકતામાં દ્વૈતમાં ગોથા ખાય, નાનાત્મિક જ્ઞાનથી રંગ પાર થઈ જાય. નાના નાના તો છે જ નહીં, અનેકતા તો છે જ નહીં, અનેકતામાં એકત્વ છે એવું જ્ઞાન થાય તો રંગ પાર થઈ જાય. એમનું નામ રંગ અવધૂત હતું. એટલે એ કહે છે નાના નેહ કથે શ્રુતિ, શ્રુતિ એટલે ઉપનિષદ. નાના નેહ કથે શ્રુતિ એક અનેકે સર્વ. હે પણ સમજે કોણ? પણ આવા બધા લોકો આવું ગોખી મારેલું હજારો છે, પણ કેવા ગોખી મારનાર છે, સમજનાર નહીં. ટૂંકાણમાં હું આગળ લઈ જઉં છું મંત્રને. મંત્રની એક પણ આખી લીટી મેં સમજાઈ નથી, મેં એટલું જ સમજાવવાનો પ્રયાસ કર્યો મનસા એવ ઇદ મર્તવ્ય. હવે આગળ જઉં, કયા મનથી સાક્ષાત્કાર થાય? કોણ છે? દ્વૈત
ભેદ અનેકતા કે નાનાત્વને જે જુએ છે એવા મનથી સાક્ષાત્કાર થાય નહીં. જેની પાસે સ્થૂળ બુદ્ધિ છે એ સ્થૂળ બુદ્ધિથી સાક્ષાત્કાર થાય નહીં. બુદ્ધિ કેવી જોઈએ? સૂક્ષ્મ. વી મસ્ટ હેવ શાર્પ એન્ડ સટલ ઇન્ટેલેક્ટ. એટલે કેવી બુદ્ધિ જોઈએ? આમ નજર કરી, હવે શું નામ તારું? લીના, હિના. હા, કે મારું નામ હિના. હિના બાત કરી નાખ્યું. ઓ, પછી આ તો છોકરી જેવી દેખાય છે, કોઈ સ્ત્રી લાગે છે. લિંગ બાદ કરી નાખ્યું એટલે હિના નામ ગયું, લિંગ ગયું. આકાર તો કંઈક માણસ જેવો છે, આ કાગડો નથી. અને બીજા તો હોય જ ના શકે. હા, એટલે આકાર પણ ગયો, લિંગ પણ ગયું, નામ પણ ગયું, તો રહ્યું શું? આત્મા. તો એમ જ એ આત્મા છે, એ જ મારા ભાઈ. એટલે ભગવદ્ ગીતા એટલે ઉપનિષદોનો સાર. અને એને કહ્યું, શુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. સૂક્ષ્મ બુદ્ધિ વાળો કેવો હોય? નામ બાદ કૂતરો, બાદ આકાર, બાદ આત્મા છે. હાથી, હાથી નામ ગયું, હાથીનો આકાર ગયો, આત્મા તો બંનેમાં એક જ છે. પછી ગાય હોય, કૂતરો હોય, હાથી હોય, અલા બ્રાહ્મણ હોય, જેને પૂજ્ય કહેવામાં આવે, જોનુંય લટકાય, એ કોઈ બનાવડી, જેમ પેલા સુનેન છોકરો બનાવડી બ્રાહ્મણ બને છે એમ. અને ઇલેક્શન આવે એટલે તમે બધા બ્રાહ્મણ બની જાવ. પણ બ્રાહ્મણ હોય કે ચાંડાલ હોય, બધામાં આત્મા તો એકનો એક જ છે. એટલે જોજો ભાઈ, કોઈનું અપમાન કરતા વિચારજો. તમે તમારું અપમાન પણ ના કરતા, રોજ કરો છો. કેવી રીતે કરો છો? મે મૂરખ ખલ સ્વામી. શું કરવા પણ મૂરખ ને એવું બધું બને તું. અને પાછું રોજ કહે છે, કાયમ કહું છું, ક્યાં લાગે મેરા તેરા તુજકો અર્પણ. આપવાનું કંઈ નહીં, એમ બોલવાનું આરતીમાં કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. ટૂંકમાં સ્થૂળ બુદ્ધિ હોય એને આત્મા સાક્ષાત્કાર ના થાય, મન અશુદ્ધ હોય એને સાક્ષાત્કાર ના થાય, મન અવિવેકી હોય એને સાક્ષાત્કાર ના થાય, મન અવિદ્યા સંયુક્ત હોય એને સાક્ષાત્કાર ના થાય, મનમાં વાસના ભરેલી હોય એને સાક્ષાત્કાર ના થાય, જે મન કાર્ય જુએ છે એને સાક્ષાત્કાર ના થાય, કારણ જુએ એને કદાચ થઈ શકે, જે મન ઘડો જુએ, કોડિયા જુએ, ઈંટ જુએ એને સાક્ષાત્કાર ના થાય. પણ જે માટીનું દર્શન કરે કે ઘડો હોય, ઈંટ હોય, કોડિયા હોય, હે નળિયા હોય, એ તો નામ અને આકાર છે ને. એટલે ઉપનિષદોને ગાવું પડ્યું. અને સુંદર વાત કરી છાંદોગ્ય ઉપનિષદે. અને છાંદોગ્ય ઉપનિષદે એવું કહ્યું, વાચા રમણમ વિકારો નામ ધ્યેયમ મૃત્તિકા એવ સત્યમ. આ ભેદભાવ તો વાણીએ ઊભા કર્યા છે. આ કોણ છે તમારે જાવડું આવી? આ મારી નણંદ છે ને, એની છોકરી. અરે નણંદે ક્યાં ગઈ ને એની છોકરી ક્યાં ગઈ? એટલે જો એને નણંદ પણ દેખાય છે, નણંદની છોકરી પણ દેખાય છે, પણ એને એવું નથી દેખાતું. હું જયારે પૂછવા કોણ છે એને, એને કેવું જોઈએ, જે હું છું એ આ છે, અને સામે જે આ બધા જે છે એ તમે છો, અને જે તમે છો એ હું છું, તો સાક્ષાત્કાર થાય. સ્વામીજી આજ રવિવાર છે, બહુ બોલશો નહીં, અમે થાકી ગયા છીએ. અને એકની વાત તમે છૂથી છૂથી જુદા જુદા દ્રષ્ટાંતો આપી આપીને કરો છો. સ્વામીજી અમારા નસીબમાં સમજાવવાનું હશે ને, બધું સમજાય નહીં, સમજાવવાનું નહીં સમજાય. સ્વામીજી અમને શાંતિ પાઠ કરી છોડી દો, છોડી દઈએ, કારણ કે આ શ્લોક છે, એક મહિના સુધી મારે પ્રવચન કરવું પડે. આ શ્રોતાઓ મને જો એક મહિનો આપે તો આ શ્લોક પર એક મહિનો બોલું. પણ તમને એમાં રસ નથી, તમને કોર્સ પૂરું કરવાનો રસ છે. અને ઘણા લોકો મને આઈને પૂછે, સ્વામીજી આ કઠોર ઉપનિષદ પૂરું થઈ જશે પછી તમે શું લેશો? હું શું લઈશ? સાચું કહી દઉં, જે લોકો મને મારે જોડે નામ ના દેવા, મારાથી મને પૂછે જાય કે આ કઠોર ઉપનિષદ પૂરું થઈ જશે પછી તમે શું લેશો?
એટલે મેં એક જણને કહ્યું નથી, પણ મને વિચાર છે કહેવાનો. હજુ બીજી વાર ભૂલથી પૂછે તો બોલ, સાચું કહી દઉં હું શું લઈશ? તો એ મને કહે હા સાચું કહી દો તો હું તને લઈશ. શું કરીએ આપણે, શું કરીએ એવું નહીં. હવે એક જ શાંતિ પાઠ કરવાનો અને આપણે રવિવાર છે ઘેર જવાનું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.